કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાહુભાઈની જીતની ઉજવણી. દીવ દમણ સીટ ઉપરથી ચોથી વખત ભાજપ ઉમેદવાર લાલુ પટેલને હારનો સામનો કરવો પડ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈને પાંચમા રાઉન્ડમાં 1913 મત મળેલા, જ્યારે ભાજપ ઉમેદવાર લાલુ પટેલને 1039 મળેલ. આમ કુલ અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈને 15043 મત મળ્યા અને ઉમેદવારને 7855 મત મળેલા. દીવ પ્રદેશથી અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈને 7188 મતની લીડ મળી છે. હુસેન ભાદરકા, જેડેસ ટીવી, દીવ. હું વૈશાલી વાડેલ, ઉમેશ પટેલના ઇલેક્શન એજન્ટ તરીકે હમણાં દમણમાં કામ કરતી હતી. અને સૌ પ્રથમ તો હું દમણ દીવની બધી જ જનતાને બે હાથ જોડીને ધન્યવાદ કરું છું કે જનતાએ અમારા પર ભરોસો કર્યો, અમારા પર વિશ્વાસ કરીને ઉમેશને એક તક આપી, જેની બહુ જ જરૂર હતી. દમણ દીવમાં આ સરકાર બદલવાની અને ઉમેશ પટેલ જેવા નવા નીડર નેતાને લાવવાની ખૂબ જ જરૂર હતી. આજે તમે જોવો છો દમણ દીવની હાલત કેટલી ખરાબ છે. લોકોના કોઈ કામ થતા નથી, લોકોના રોજગાર ધંધા છીનવાઈ જાય છે, ઘર તૂટી જાય છે અને લોકો ખૂબ જ ત્રાસી ગયા છે. આ જે સરકાર હાલ છે એનાથી લોકો ખૂબ જ ત્રાસી ગયા છે. એટલે આ વખતે જે લોકોએ હમણાં મને પૂછ્યું અગાઉ પણ કે ઉમેશ પટેલને બધી જ રાઉન્ડમાં લીડ મળી, એનું કારણ આ જ છે કે લોકો એટલા બધા હેરાન ને પરેશાન થઈ ગયા છે. તમે આ લીડથી જોઈ શકો છો કે લોકો કેટલા કંટાળી ગયા હશે કે લોકોએ કોઈ બીજાને 100ની ઉપર વોટ જ નથી આપ્યા. મિની મેક્સિમમ પણ કોઈને મહિલા હોય તો 100 વોટ મહિલા છે, એનાથી વધારે કોઈને વોટ જ નથી મહિલા. એનું કારણ છે કે લોકો હવે નવા નેતાને જોવા માંગે છે અને ઉમેશ પટેલને એક મોકો આપવા માંગે છે, જેની ખૂબ જ જરૂર હતી. ઉમેશ પટેલ છેલ્લા 30 વર્ષથી લોકોના કામ નિસ્વાર્થ ભાવે કરે છે અને હું ઉમેશ પટેલ સાથે 12 વર્ષથી જોડાયેલી છું ને આજે હું પબ્લિકને અહીંયા આખા દીવમાં લોકો પાસે ફરી ફરીને મેં વોટ માંગ્યા છે. એટલે હું લોકોને આજે વિશ્વાસ અપાવું છું કે આગળ પણ ઉમેશ પટેલ તમારા કામ કરતો રહેશે અને આગળ તમારી મદદ ભવિષ્યમાં પણ કરતો રહેશે અને તમારો જ નેતા છે, તમારા જ માટે લડશે, તમારા જ માટે કામ કરશે અને આ જે દમણ દીવની દયનીય હાલત છે એને જરૂરથી સુધારશે.